सरकार की विभिन्न योजनाओं के लाभ आम जनता तक पहुंचाने के लिए विकसित भारत संकल्प यात्रा का आयोजन करवाया गया है। तब आपको बता दें कि नांदोद के वरखड़ गांव में विकसित भारत संकल्प यात्रा का रथ आ पहुंचा था। वहां के लोगों की ओर से विकसित भारत संकल्प यात्रा के रथ का भव्य स्वागत किया गया था। इस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख भी मौजूद थे। आपको बता दें कि डॉक्टर दर्शनाबेन देशमुख की ओर से ये बताया गया कि विकसित भारत संकल्प यात्रा आदि जाति के विकास को सुनिश्चित करेगी। वैसे इसके साथ ही सरकार के योजना के लाभ आम जनता तक पहुंचने के लिए ये जो विकसित भारत रथ यात्रा आयोजित करवाई जा रही है उसे लोगों की ओर से काफी सराहा भी गया। विकसित भारत संकल्प यात्रा नर्मदा जिला ना नांदोद विधानसभा क्षेत्र ना आज वरखड़ मुकामे आ यात्रा आवी रही छे त्यारे आ यात्रा नू सफल आयोजन थयु छे। गाम लोको खूबज उत्साहभेर आ कार्यक्रम में जोड़ाया छे। आ यात्रा नो मूळ हेतु आदरणीय वडाप्रधान नरेन्द्र भाई मोदी जीए लोको सुधी सरकार नी योजनाओनी माहिती केवी रीतना पहोंचे ए अंगेनुं मार्गदर्शन अने एना थकी लोकोनुं जीवन केवी रीतना ऊंचू आवे, जीवन धोरण सुधरे, आर्थिक रीते लोको केवी रीतना पगभर थाय અને એમના જીવનમાં આવતી જે પણ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓમાં કેવી રીતના એનું નિરાકરણ થઈ શકે એ માટે આ યોજનાઓની માહિતી આપવા માટેનો કાર્યક્રમ છે અને આ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે એ માટે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પણ અધિકારીશ્રીઓ અગાઉ જેમ સેવા સેતુના માધ્યમથી સર્વે અધિકારીઓ ગામ ગામ સુધી અને ઘરે ઘરે સુધી લોકોને આ યોજનાઓની માહિતી પહોંચાડવા માટે અને આ દેશના 110 જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને લોકોને કેવી રીતના આરોગ્યની દ્રષ્ટિએ પણ કેવી રીતના સુખી કરી શકાય, સ્વસ્થ કરી શકાય એ માટેનું સરકારશ્રીનું આયોજન છે। આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય કે સ્વરોજગારીની વાત હોય, મહિલાઓ, દલિતો, ખેડૂતો, યુવાઓ અને દરેક લોકોને, દરેક વર્ગને, ગરીબ વર્ગને પણ કેવી રીતના આ યોજનાઓ થકી લાભ મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એ જ મૂળ હેતુ અને એ જ મૂળ આ યાત્રાનો સંકલ્પ રહેલો છે। પીએમ કિસાન લાભ ખૂબ જ સારી રીતે મળે છે અને અમે એની ખૂબ આતુરતાથી રાહ જોઈએ છીએ। અમને અમારા ગામ સેવક દ્વારા ગામમાં ફરી ફરીને દરેકના પીએમ કિસાનના રૂપિયા પોતાના ખાતામાં પડે છે એવી ગામ સેવક દ્વારા પણ અમને ઘણી બધી સારી સમજણ આપવામાં આવી છે। પીએમ કિસાનના અમને 2000 ત્રણ હપ્તા મળે છે અને એ રૂપિયાનો અમે ખાતર, બિયારણ, દવામાં ઉપયોગ કરીએ છીએ અને અમે અમારી ઉપજ ખૂબ જ સુંદર બનાવીએ છીએ। આ અગાઉ ખેતીમાં ખૂબ આડેધડ ખાતર નાખીને ખર્ચો કરતા હતા પણ સરકારશ્રીનું જે સોઇલ હેલ્થ જે અમને કાર્ડ મળ્યું એના દ્વારા અમે જમીનમાં કઈ ખાતરની જરૂર છે એ ખાતર અમે આપતા થયા છે અને અમારી ખેતીનો ખર્ચ ખૂબ જ ઘટી ગયો છે। સરકારશ્રીનો આ અભિગમ ખૂબ જ સુંદર છે અને અમારા ગામના બધા જ ખેડૂતો એ રીતે સરકારના સોઇલ હેલ્થના જે રિપોર્ટના આધારે ખેતી કરતા અમે થયા છે। આંગણવાડીમાંથી મારા બાળકને બાલ THR નો લાભ મળે છે અને બાલશક્તિ અને દૂધ સંજીવનીનો લાભ મળે છે। બાલશક્તિમાંથી મારા બાળકને શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને બુદ્ધિનો સારો વિકાસ થાય છે અને માંદું ના પડે તે માટે સરકારશ્રીએ આ યોજના ચલાવે છે તે માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।